नमस्ते विद्यार्थी मित्रों, जेम स्कूल ने यूट्यूब चैनल में दरेक विद्यार्थी नु हार्दिक स्वागत छे। तो हूँ तमारी टीचर सुथन मित्तल तमने धोरण चार नी अंदर आसपास में आपणे प्रकरण पांच अनिता अने मधमाखियों अनिता अने मधमाखी आना विषे आपणे काल थोड़ी समझूती मेळवी हती कि अनिता एक छोकरी होय छे, बराबर। अनिता खुशवायनू नाम छे, ए बोचहा गाम में रहे छे, बिहारना मुजफ्फरपुर जिल्ला में ए आवेलू छे। अनिता एना माता पिता नी जोड़े जोड़े नाना भाईओ साथे रहे छे अने कॉलेज में भणवा पण जाए छे अने जोड़े जोड़े मधमाखीओनो उछेर पण करे छे। ए शुं कहे छे केम के आ बधुं कईम के सहेलू नथी, પણ કે હું બકરીઓ ચરાવવા જાઉં છું અને શાળાએ પણ એમ કે જાઉં છું, જે હું એમ કે શાળાએ જાઉં છું એમ કે મારા માતા પિતાને ગમતું નથી। એક દિવસ એ શાળામાં જાય છે, બરાબર, ને બાળકોની પાછળ છેલ્લે ચૂપચાપ બેસી જાય છે। એ ચૂપચાપ બેસી જાય પછી એ ખૂબ જ ખુશ થાય, પણ ઘરે આવીને એના માતા પિતાને વાત કરે છે તો એના માતા પિતાને ગમતું નથી, કેમ કે એમને શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી। પછી અનિતા શું કરે છે, રડે છે। ગામના એક શિક્ષક હોય છે, એ શિક્ષક અનિતાના માતા પિતાને સમજાવે છે ને કહે છે કે સરકારના નિયમ પ્રમાણે આપણે ધોરણ 8 થી 8 સુધી એમ કે ભણવામાં કોઈ પાઈ ચૂકવવાની જરૂર નથી, કોઈ ખર્ચ પણ થાય નહીં, દરેકને ભણવું દરેક બાળકનો અધિકાર છે। આમ એના માતા પિતા માની જાય છે। આમ અનિતા ભણવામાં પણ કંઈ એટલી હોશિયાર નથી, પણ એ હંમેશા એમ કે કંઈક ને કંઈક દરેકને પૂછતી હોય છે। આટલા સુધીનું આપણે કાલે જોયું હતું। હવે અત્યારે પેજ નંબર 34, દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 34 કાઢશે અને દરેક પેન્સિલ રબર જોડે લઈને બેસશે। મેં તમને એક કોષ્ટક પણ આપેલું હતું, એ દરેક બાળકે કોષ્ટક હોમવર્કની અંદર પણ કરી દીધું હશે ને પાઠ્યપુસ્તકમાં પણ કરી દીધું હશે। હવે આપણે પેજ નંબર 34 પરનું જોઈએ। અહીંયા ભણવાનું ચાલુ રહ્યું। હું 5મા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે। માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું। મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું ખર્ચ પણ એમ કે ચાલુ રહ્યું જે ભણવાનું હતું, બરાબર। 5મા ધોરણ સુધી તો એ પાસ થઈ ગઈ, પણ આગળના ધોરણમાં ભણવા જઈ રહી હતી તો એને એના મનથી એવું વિચાર્યું કે હવે મારો ભણવાનો ખર્ચ એમ કે વધશે। તો એને શું કર્યું, જે એનાથી 5મા ધોરણ સુધીના જે બાળકો હતા નાના બાળકો, એ નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એ ભણાવતી ગઈ અને જે એનો ખર્ચ હતો ભણવાનો એ થોડો સાઈડમાં એ કાઢતી ગઈ। તો અહીંયા ચિત્રની અંદર આપણને દેખાય છે કે બાળકોને ભણાવી રહ્યું છે। ચાલો વાત કરીએ, દરેક બાળકને ભણવાનો હક છે, ધોરણ 8 સુધી તો મફત ભણાય, આ અંગે તમે શું જાણો છો એ કહો। આ વિશે તમે એમ કે શું જાણો છો એ તમારે તમારા જે વિચારો છે અહીંયા રજૂ કરવાના છે। અહીંયા એક ચિત્ર આપેલું છે, ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ કે છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી। મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા। મારી માતા ઘરના બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં થોડો સમય મળી શકે। અનિતા શું કહે છે કે ધીમે ધીમે મેં
જે બીજા લોકો હતા ગામના એમને પણ એમ કે વાત કરી કે છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી કે છોકરીએ ભણવું જોઈએ. પછી ધીમે ધીમે એમ કે મારા માતા પિતા હતા એ પણ એમ કે મારા કામની અંદર મને મદદ કરવા લાગ્યા. એ આપણે આગળ જોઈએ પેજ નંબર 35 પર. મધમાખી ઉછેરનાર. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા છે. કયા? એમ કે અનિતા શું કહે છે કે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા છે, આની નીચે અંડરલાઈન કરો. આ વૃક્ષના ફૂલ મધમાખીઓને ખૂબ ગમે છે. લીચીના ફૂલ હોય એ કોને વધુ ગમતા હોય છે? મધમાખીઓને. એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે છે. વળી સરકારે માટે તાલીમ પણ આપે છે. સરકાર એની માટે એમ કે તાલીમ પણ આપે છે કે મધમાખીઓનો ઉછેર કઈ રીતે કરવો. હું એ તાલીમમાં જોડાઈ. એ તાલીમમાં કોણ જોડાયું? અનિતા. તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. કયા મહિનામાં? તો ઓક્ટોબરથી જે ડિસેમ્બર મહિનો છે એ મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. પ્રશ્ન પૂછાય કે મધમાખીઓ કયા મહિનામાં ઈંડા આપે છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર. એ સમય એમના ઉછેર માટે ઘણો સારો છે. હું જેની લીટી અંડરલાઈન કરું એ વિદ્યાર્થીઓ તમારે અંડરલાઈન પણ કરી દેવાની છે. હવે એની નીચેનો પ્રશ્ન છે એક. તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. એવા ઘણા જીવજંતુ હોય છે જેમ કે ફૂલોની નજીક હોય છે. તો અહીંયા આપણે લખીશું, હા મેં જીવજંતુ એમ કે જોયા છે. તો કયા આવશે? એક તો પહેલું તો મધમાખી જે છે તે આવશે. પછી પતંગિયા પણ બેસતા હોય છે, બરાબર. પતંગિયા અને ભમરાઓ જોયા છે ને, મોટો ભમરો આવે તે ભમરાઓ પણ બેસે છે, બરાબર. ભમરાઓને પણ જોયા છે. તેઓ કેમ ફૂલોની નજીક આવે છે? શોધો. તો એઓ ફૂલોની નજીક રસ ચૂસવા માટે આવતા હોય છે. ફૂલોની નજીક રસ ચૂસવા માટે આવે છે, બરાબર. કે અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું બધાને? તો એની નીચે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો. આનું ચિત્ર એમ કે જે ફૂલ જીવજંતુ છે ફૂલોની નજીક બેસતા હોય તેવું. તો અહીંયા એક ચિત્ર આપેલું છે. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. તમે તે અવાજની નકલ કરી શકો છો? જો મિત્રો, અહીંયા આપણને એક ચિત્ર આપેલું. એ ચિત્ર પણ દરેકને જો દોરતા આવડે તો ઠીક, ના આવડે તો વાંધો નહીં. જેની જોડે સ્ટીકર હોય એ સ્ટીકર પણ નોટની અંદર ચોંટાડી શકશે. તો મિત્રો, અહીંયા સુધીનો પાઠ દરેકે પોતપોતાની પાઠ્યપુસ્તકની અંદરથી વાંચી લેવાનો. એકવાર મેં અહીંયા જે બે પ્રશ્નો લખ્યા છે એ બે પ્રશ્નો પણ તમારે તમારી નોટબુકની અંદર હોમવર્ક તરીકે લખવાના છે. બીજું હોમવર્ક હું આપું એ તમારે તમારી પર્યાવરણની નોટની અંદર કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ અહીંયા મેં કેટલાક ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો લખ્યા છે. એ પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ પોતપોતાની નોટબુકની અંદર લખવાનો છે. અનિતા ક્યાં રહે છે? અનિતા કોની સાથે રહે છે? પ્રશ્ન 3. અનિતા હાલમાં શું કરે છે? તો અનિતા હાલમાં કોલેજ કરે છે, નાના બાળકોને ભણાવે છે. અનિતાના માતા પિતાને શું નહોતું ગમતું? અનિતા જે શાળાએ જાય એ એના માતા પિતાને ગમતું નહોતું.
તો આટલા પ્રશ્નો દરેક વિદ્યાર્થીએ પોતપોતાની નોટબુકની અંદર લખવાના છે. પછી એનું શાળાનું સ્વપ્ન, શાળાના સ્વપ્ન વિશેનો પણ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. તો દરેક વિદ્યાર્થી આસપાસની નોટબુકની અંદર આટલું હોમવર્ક કરી દેશે. આગળનું જે છે એ આપણે આગળના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તો મિત્રો, અહીંયા સુધીનું હોમવર્ક તમે તમારી નોટબુકની અંદર કરી લેજો. થેન્ક યુ.